વાપીની હળિયા એલજી રોટરી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની 4 વર્ષીય બાળકનું તબીબોએ હૃદયની જટિલ ખામીનું ઓપરેશન કરી નવજીવન બક્ષ્યું હતું. મધ્યપ્રદેશ ખાતે રહેતા મિશ્રા પરિવાર તેમના 4 વર્ષીય બાળક શ્યામલ મિશ્રાને જન્મજાત હૃદયની બીમારી હતી. તેના હૃદયમાં 2 ભાગમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી ભેગું થઈ જતું હોવાના કારણે તેનું શરીર ભૂરા રંગનું પડી જતું હતું. આ જટિલ બીમારીના ઓપરેશન માટે મિશ્રા પરિવાર વાપીની હળિયા હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યાં કાર્ડિયાક સર્જન ડોક્ટર કલ્પેશ મલિકે તેનું સફળ ઓપરેશન કરી નવજીવન બક્ષવાની સાથે વાપીની હળિયા હોસ્પિટલને આવા જટિલ ઓપરેશન કરવા બદલ દેશમાં 7મું સ્થાન અપાયું હતું. દોઢેક વર્ષથી અહીંયા હાર્ટ ઓપરેશન શરૂ કર્યું છે અને મને આનંદ છે કે 6 મહિનાથી આ કલ્પેશ મલિક સાહેબ અહીંયા આવીને અમારે ત્યાં સર્જરી ચલાવે છે. આ સમય દરમિયાન લગભગ 60 લોકોને ઓપન હાર્ટ સર્જરી કરી ચૂક્યા છે. આ પણ કહેતા મને આનંદ છે કે એના રિઝલ્ટ 100% સક્સેસફુલ થયો છે. એમાંથી લગભગ 25 નાના બાળકોને પણ ઓપરેશન કરવામાં આવ્યા છે અને મને ખાતરી છે કે આજના તારીખે અમે જોવા જઈએ તો મને લાગે છે દરરોજ એકથી વધારે કદાચ 2 ઓપરેશન સુધી અમે કરી શકીએ છીએ અને આને પાસે આટલું બધું લિસ્ટ અત્યારે જ એની પાસે હાજર છે જે કે જેના ઉપર આ મહિનામાં મને લાગે છે 85 ઓપરેશન કરવાના છે. તો ભવિષ્યમાં એને આગળ વધારશું અને આ સરકારની જે જાત જાતની સ્કીમો છે એના હેઠળ જેટલા આપણે ઓપરેશન કરી શકીએ છીએ કરશું અને ખાસ કરીને બાકી ફક્ત હાર્ટ સર્જરી જ નહીં, આ હોસ્પિટલમાં હવે ભવિષ્યમાં ખાસ કરીને ઓર્થોપેડિક સર્જરી ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે અને આજે અમે રિપ્લેસમેન્ટ ની રિપ્લેસમેન્ટથી માંડીને હિપ રિપ્લેસમેન્ટની પ્લાન્ડ ઓર્થોપેડિક સર્જરી જ્યાં શરૂ કરી છે જેમાં પણ રિઝલ્ટ 100% છે. આપણે બચ્ચે કો ક્યા પ્રોબ્લમ થી ઓર કિસ તરહ સે વો ઉસકો દિક્કત હોતી થી ઓર કહાં કહાં ઘૂમે ઇસકે ઇલાજ કે લિયે? સર જિસકો બર્થ કી પ્રોબ્લમ થી ફરવરી 15 સે ઓર ઉસકે બર્થ કે 2-3 દિન બાદ હી મુઝે પતા ચલ ગયા. ઉસકે બાદ મે તુરંત ઇસકો લેકે વહાં પર કેડી સિંહ લીવા એમપી મે થી તો ઉન્હોને બોલા કે આપ દિલ્હી જાઓ યા ફિર બેંગલોર મે કિસી હોસ્પિટલ નામ લિયા થા. મિત્રો 6 લાખ કે આસપાસ બોલા થા નાગપુર મેં ઓર દિલ્હીમાં 3.5 કે આસપાસ 3-65 ઓપરેશન ને બાળકો માટે આ કેટલું જોખમી હોય છે? કેટલા બાળકોમાં આવી બીમારીઓ જોવા મળે? નોર્મલી આપણે બધાના હાર્ટમાં 4 ચેમ્બર હોય છે, 2 જમણી બાજુ 2 ડાબી બાજુ. જમણી બાજુમાં શુદ્ધ રક્ત ફેફસામાં જાય છે અને ફેફસાથી શુદ્ધ રક્ત ડાબી બાજુ આવે છે જે શરીરમાં જાય છે. આ બેબીના હાર્ટમાં ખાલી 2 ચેમ્બર હતા અને વચમાં મતલબ એ લોકોની જે પાર્ટીશનિંગ હોય છે ચેમ્બરની એ બિલકુલ જ મતલબ એબ્સેન્ટ હતી, 0 હતી. તો એટલા માટે આનામાં પેલું બધું બ્લડ મિક્સ થઈને આ બેબી એકદમ બ્લ્યુ બેબી થઈ ગયું હતું. આમનું ઓપરેશન અમે લોકોએ કર્યું જનવરીની 3 તારીખે અને શી ઇઝ ફાઇન અત્યારે. મતલબ આ જે બ્લ્યુ બેબીનો પ્રોબ્લેમ છે એ અગર 1 લાખ છોકરા આઈ મીન બચ્ચા પેદા થાય તો એનામાં આઈ થિંક 2 કે 3 મહિના હોય અને ધારો કે બાળકોના તમે 100 ઓપરેશન કરો તો આનામાં અરાઉન્ડ 5 થી 6 બાળકોને આવું પ્રોબ્લેમ થાય. આમ સોરી, 5 થી 6 બાળકોમાં આવું પ્રોબ્લેમ જોવા મળે છે. આખા દેશમાં કઈ કઈ જગ્યાએ આવા સિરિયસ ઓપરેશન થાય છે ને એમાં વાપીમાં પણ આ સુવિધા મળે છે? શું ગવર્મેન્ટની પણ કોઈ સ્કીમો છે આમાં મદદ થાય છે આટલા ગંભીર બીમારીઓમાં? જો અગર તમે બાળકોના ઓપરેશન જોવા જાઓ જે સક્સેસફુલ જે થાય છે એ એક તો તમે દિલ્હીમાં લઈ લો, એઇમ્સ છે, પછી ફોર્ટિસ હોસ્પિટલ છે દિલ્હીમાં, આ 2 હોસ્પિટલમાં થાય છે. નેક્સ્ટ આપણે નીચે આવીએ તો
યુએન મહેતા કરેલો, પછી ત્રીજો હૈદરાબાદમાં બે ત્રણ સેન્ટર છે,